good evening friends uh, today uh, i am uh, teaching you uh, one of the main subject is the chemical engineering thermodynamics one and uh, in that particular subject uh, we see one of the topic is the heat pump okay so now uh, today i'm going with the one of the topic heat pump so how it is uh, used in cet1 uh, so that uh, i am telling you so now uh, we see first what is heat pump okay uh, so uh, heat pump is an electrical device that extract heat from one place and transfer it ટુ અનધર બાય યુઝિંગ મિકેનિકલ એનર્જી બરાબર છે આપણે ધારો કે આપણી પાસે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ છે તેને આપણે આપણા સ્વિચ બોર્ડની અંદર પ્લગ નાખીએ છે બરાબર તો ત્યાં ત્યાં જ્યારે પ્લગ એ પગ પ્લગ નાખીએ ત્યારે ઇલેક્ટ્રિકલ એનર્જી મિકેનિકલ એનર્જીની અંદર કન્વર્ટ થશે બરાબર છે દાખલા તરીકે એર કન્ડિશનર રેફ્રિજરેટર બરાબર છે દરેકના ઘરમાં રેફ્રિજરેટર અને એર કન્ડિશનર હશે સો ઇટ વર્ક્સ ઓન ધ બેઝ ડીઝ ઓન ધ હીટ પંપ હીટ પંપ ઇઝ એન ઇલેક્ટ્રિકલ ડિવાઇસ that extracts heat from one place and transfer it to another by using mechanical energy okay an example is an air conditioner refrigerator in modern time heat pump is an essential part of a heating and cooling system most heat pump are driven by electrical power natural gas or liquefied petroleum gas can પાવર certain સિસ્ટમ્સ that ટ્રાઈવ એન્ડ ઇન્ટરનલ combustion એન્જિન ઇન પ્લેસ ઓફ અ conventional ઇલેક્ટ્રિક મોટર ઓકે તો ઘણા હિટપંપ એવા છે કે નેચરલ ગેસથી ચાલે છે સીએનજીથી ચાલે એલપીજીથી ચાલે બરાબર છે તો ઘણા છે તે ઇલેક્ટ્રિક પાવરથી ચાલશે બરાબર છે સો અને એ લોકો હવે એવું થશે કે જે પંપ વર્ક થશે ને તો એનાથી ઇન્ટરનલ કમ્બશન એન્જિન પણ ચાલશે વોટ ઇઝ ઇન્ટરનલ કમ્બશન એન્જિન જે આપણે સ્કૂટર અને મોટરસાઇકલ ની અંદર તમે જુઓ છો ઇન્ટરનલ કમ્બસન એન્જિન આઈસી એન્જિન કહેવાય છે બરાબર છે ટુ સ્ટ્રોક જે એન્જિન જે આવે તે બરાબર છે હવે એના પછી આપણે જોઈશું ટાઈપ્સ ઓફ હિટ પંપ ઓકે ટાઈપ્સ ઓફ હિટ પંપ टू मेन टाइप्स ऑफ हिटपम्प आर कॉम्प्रेशन हिटपम्प एंड एब्सॉप्सन हिटपम्प ओके नाव वी सी द वॉट इज कॉम्प्रेशन हिट पंप एंड वॉट इज एब्सॉप्सन हिट पंप सो कॉम्प्रेशन हिटपम्प अपने लई लीए तो कॉम्प्रेशन हिट पंप ऑलवेज ऑपरेट्स ऑन मिकेनिकल एनर्जी वाई एब्सॉप्सन हिट पंप्स मे ऑल्सो रन ए હીટ એઝ એન એનર્જી સોર્સ હવે આમાં એવું છે કે હીટ પંપ જે છે એ ઓપરેટ્સ ઓન મિકેનિકલ એનર્જી મિકેનિકલ એનર્જી દ્વારા ઓપરેટ કરવામાં આવે છે અને એબ્સોર્પ્શન હિટ પમ્પ્સ આર રન્સ ઓન હીટ એઝ એન એનર્જી સોર્સ બરાબર જે હીટ છે એ મેઇન એનર્જી સોર્સ રાખીને એને કન્સિડર કરીને એબ્સોર્પ્શન હિટ પંપ ચલાવવામાં આવે છે બરાબર એ સિવાય નીચે લખેલું છે एप्सोप्शन हीट पंपनी अंदर के ए हीट पंप जे छे ए नेचुरल गैस अथवा एलपीजी गैस थी पण चाली सके छे बराबर छे लिक्विफाइड पेट्रोलियम गैस आइदर नेचुरल गैस ओके सो नाउ यू सी द फिगर ऑफ कंप्रेशन एंड एब्जॉर्प्शन हीट पंप साइकिल ओके सो हियर यू सी वन ऑफ द राइट लेफ्ट हैंड साइड हीट सोर्स In the middle of the figure, it's the heat pump and uh, right hand side heat distribution and storage system. Okay, and uh, you see the one, two, three, and four. Okay, the numbering is uh, given in this figure one, two, three, and four. It's the main component of this system. Okay, it's a evaporator, compression, condensation, and expansion. Okay.

બરાબર તમારા ઘર માં તમને રેફ્રિજરેટર જે હશે એના પાછળના ભાગમાં જોજો બ્લેક કલરનો એ આ પ્રમાણે હશે ટ્યુબ નું સેશન ધીસ ઇસ कॉल्ड अ ફ્રેઓન બરાબર આ પ્રોસેસ અહીંયાથી સ્ટાર્ટ થશે ઈ વોપરેશન અહીંયાથી ગેસ હીટ અ ગેસ અહીંયાથી કમ્પ્રેશન માં જશે ત્યાંથી કમ્પ્રેશન માં ટેમ્પરેચર અહીંથી ડાઉન થશે ટેમ્પરેચર અહીંયા અહીંયા કમ્પ્રેશન માં ટેમ્પરેચર પહેલા વધારે હશે કેમ કે આ એકદમ પ્રેશર થી વરાળ આવે છે એટલે પછી અહીંયા લિક્વિડ થઈ જાય કન્ડેન્શનમાં કન્ટિન્યુસ કન્ડેન્સ થયા કરે અને એક્સપાન્સન વાલ થઈને એક્સપાન્શનની થઈ જાય પાછું ઇવોપરેશનમાં જશે બરાબર તમે નીચે જોઈ શકો છો કે સેવન્ટી ફ્રી એન્વાયરમેન્ટલ એનર્જી પ્લસ ટ્વેન્ટી ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ પર્સન્ટ એનર્જી ઓકે તમે જો આ જોઈ શકો છો કમ્પ્રેશન એન્ડ એક્સોપ્શન સાયકલ લી ફિગર બરાબર છે હવે આપણે આગળ જરા જઈશું અને જોઈશું કે અધર ટાઈપ ઓફ હિટ પંપ બરાબર અધર ટાઈપ ઓફ હિટ પંપ કયા કયા છે તે એમાં પહેલું છે વોટર હિટ પંપ એન્ડ અનધર ઇઝ ધ રોક હિટ પંપ બરાબર છે વોટર હિટ પંપ ક્યારે જરૂરી થાય કે નીચે અંદર લખ્યું છે કે વોટર હિટ પંપ ઇઝ એ વેરીયન્ટ ઓફ ધ ગ્રાઉન્ડ પંપ ધ ઓનલી ડિફરન્સ ઇઝ ડેટ ઇટ ઇઝ યુઝ હાઉસ ઓન ધ લેક ફ્લોર ઓર અધર સોર્સ ઓફ વોટર ઇનસ્ટેડ ઓફ એ પાઇપ બ્રાઇડ બ્લીલો ગ્રાઉન્ડ એટલે શું કે તમારું ઘર જો કોઈ તળાવ કે નદીની નજીક હોય અને એમાં આવી કોઈ પાઇપની સિસ્ટમ લગાવેલી હોય તમે ફિગરમાં જોઈ શકો છો આ બ્લૂ પાઇપ છે અને આ રેડ પાઇપ છે બરાબર છે તો એ સિસ્ટમ કેવી છે કે આ અહીંયાથી આ જે પાણી છે સૂર્યપ્રકાશમાં ગરમ થાય એટલે અને પછી આ કન્ડેન્સરમાં જઈને ઠંડુ થાય તમારા ઘરમાં આવે ગરમ જોઈતું હોય એટલે ગરમ ઠંડુ જોઈતું હોય તો ઠંડુ જેવી રીતે આપણે અત્યારે કેવું છે કે જે સોલાર સિસ્ટમ લગાવેલી છે જે સોલાર સિસ્ટમ આપણે લગાવીએ છીએ તો તેની અંદર જે થાય છે એ પ્રમાણનું છે અને રોક હિટ પંપ એટલે તમે જુઓ આની અંદર લખેલું છે કે હન્ડ્રેડ ટુ વન ફિફ્ટી મીટર્સ બોર હોલ ઇન ધ રોક બરાબર છે રોક એટલે કોઈક પથ્થર હોય એ પથ્થર કે કંઈક માટી જેવું હોય આપણા ઘરની સામે કોઈક જગ્યા ખાલી હોય જેમાં આપણે બોરિંગ કરાવવાના હોય તો તેમાં તમે જે બોરિંગ કરાવો છો બરાબર છે જે બોરિંગ કરાવો છો ધેટ ઇઝ કોલ્ડ રોક હિટ પંપ એ બોરિંગ કરાવ્યા પછી તમે જો બોરિંગ થતું હોય તો જોયું હોય તો બોરિંગ થાય તો એમાં જમીનમાં જે ઊંડા ખાડા કરવામાં આવે એની અંદર સાતથી થી આઠ પ્લાસ્ટિકના પાઇપ ઉતારવામાં આવે સાતથી આઠ પ્લાસ્ટિકના પાઇપ ઉમે ઉતર્યા પછી જ્યારે પાણી ઉપર આવશે ત્યારે એ લોકો અંદર એની અંદર મોટર મૂકી દેશે બરાબર છે એની ઉપર એક મોટર મૂકશે મોટર મૂકીએ એટલે શું થાય કે તમને જ્યારે મોટરની સ્વિચ પાડો ત્યારે ગમે ત્યારે પાણી જોઈતું હોય ત્યારે તમને પાણી મળશે બરાબર છે સો પંપ આ જગ્યાએ પણ યુઝ થાય છે બરાબર રોક પંપ ઇઝ અનધર વેરિયન્ટ ઓફ ધ ગ્રાઉન્ડ પંપ અ વેરી કોમન વન ધ સિસ્ટમ યુઝિઝ ધ સોલાર એનર્જી

નાઉ વી સી ધ પ્રોપર ડિટેલ્ડ પ્રોસેસ ઓફ પંપ વર્ક્સ હાઉ ટુ પંપ વર્ક્સ દિસ ઇઝ ધ જીઆઈએફ એન્ડ વર્કિંગ કન્ડિશન ઓફ પંપ યુ સી ઓકે જો ઇવ ઓપરેટર તમે જોઈ શકો છો કે આ જે ફિગર આ જે પ્રોસેસ ચાલે છે તે કેટલા સેકન્ડમાં થતી હશે બિકોઝ ક્યુ ઇન જે હીટ આપણે બહારથી ચોખ્ખી હીટ આપીએ છીએ તે ઈવોપરેટરની અંદર આપવાની છે ઇવ ઓપરેટરની અંદર આપ્યા પછી આ જે ડોટેડ જે બબલ્સ દેખાય છે બબલ્સ દ્વારા પિસ્ટન ફરશે ઉપર નીચે થશે આ આખું એક રાઉન્ડ પૂરું કરે એટલે પિસ્ટન ઉપર જશે અને પછી જે હવા હોય એ કન્ડેન્સરમાં કન્ડેન્સ થઈ જાય રિમેનિંગ આઉટમાંથી બહાર નીકળી જાય કન્ડેન્સરમાંથી પછી જશે એક્સપાન્સન વાલની અંદર ત્યાં ટેમ્પરેચર મેન્ટેન થાય એટલે ટેમ્પરેચર ઓછું થશે અને પછી ફરીથી પાછું એ ઇવોપરેટર સેક્શનમાં જશે બરાબર છે પિસ્ટન નીચે આવે ત્યારેથી લઈને એક સેક્શન આખું પૂરું થશે એટલે પેલું ઉપર જતું રહેશે તમે જોઈ શકો છો જુઓ ફિકર બરાબર અને મેઇન કમ્પોનન્ટ મેં તમને કીધા ત્યાં એવી રીતે ઇવોપરેટર છે કોમ્પ્રેસર છે કન્ડેન્સર છે અને એક્સપાન્સન વાલ છે બરાબર સી ધીઝ ઇઝ ધ મેઇન કમ્પોનન્ટ્સ ઓફ ધ હીટ પંપ ઇવોપરેટર ઇટ કન્ટેન વર્ક ફ્લુઇડ એટ લોઅર ટેમ્પરેચર ધેન એન્વાયરમેન્ટ એના પછી હીટ ઇઝ એક્સટ્રેક્ટેડ ફ્રોમ ગ્રાઉન્ડ એર એર ઓર વોટર સો ધ વર્ક ફ્લુઇડ ઇવોપરેટર બરાબર કોમ્પ્રેસરમાં શું થાય કે ટેમ્પરેચર રાઇઝ થાય કન્ડેન્સરમાં શું થાય કે કન્ડેન્સ થાય એટલે ટેમ્પરેચર લો થાય બરાબર કુલ્સ અથવા કન્ડેન્સ બરાબર એક્સેસ હિટ ઇઝ ટ્રાન્સફર ટુ ફ્લુઇડ બરાબર છે અને એક્સપાન્સન વાલ એટલે કોઝિસ પ્રેશર રિડક્શન એન્ડ ટેમ્પરેચર ડ્રોપ્સ બરાબર ટેમ્પરેચર ડ્રોપ કરે અને પ્રેશર રિડક્શન કરે તો જ આગળ પ્રોસેસમાં જાય એન્ડ ધ સાયકલ બિગિન્સ અગેન બરાબર છે અને આ જે છે મેઇન પ્રોસેસ બરાબર સ્ટેજ વનમાં શું થાય છે કે એટ ધ બિગિનિંગ ઓફ ધ સાયકલ ધ રેફ્રિજરન્ટ ઇઝ ઇન અ લિક્વિડ ફોર્મ ધીસ લિક્વિડ રેફ્રિજરન્ટ ઇઝ વેરી કોલ્ડ ઇટ એન્ટર્સ ધ ઇવોપરેટર કોઈલ ઓકે ઇટ ઇઝ ધ પ્રોસેસ નંબર વન આ હું તમને બતાવું છું આજે કરસર ફરે છે ઇઝ પ્રોસેસ નંબર વન આ જગ્યાએ પ્રોસેસ નંબર વન થશે બરાબર છે અને એના પછી પ્રોસેસ નંબર ટુ આફ્ટર ધ રેફ્રિજરન્ટ લીવ ધ ઇન્ડોર ઇવોપરેટર્સ ટુ કોઇલ ઇટ હેઝ એબ્ઝોર્બડ હીટ એન્ડ બીકમ્સ ગેસ ધ રેફ્રિજરન્ટ એન્ટર્સ ધ કોમ્પ્રેસર વીચ મિકેનિકલી પ્રેશરાઈઝડ ઇ ધ ગેસ ધ પ્રોસેસ વિલ ઇન્ક્રીઝ ઇટ્સ ટેમ્પરેચર સો ધ રેફ્રિજરન્ટ વિલ લીવ ધ કોમ્પ્રેસર એઝ હોટ ગેસ બરાબર છે હવે આ જો તમારે જોવું હોય તો એના માટે આ આ જગ્યા છે તે અહીંયા કોમ્પ્રેસરવાળી જગ્યા બરાબર અહીંયાથી જે હોટ ગેસ આવે છે એ જગ્યા છે તમારી કોમ્પ્રેસરવાળી જગ્યા હવે સ્ટેજ થ્રી ધ રેફ્રિજરન્ટ નેક્સ્ટ મૂવ ધ કંડેન્સર કોઈડ લોકેટેડ આઉટસાઇડ ધ હાઉસ बिकॉज द टेम्परेचर आउटसाइड इज लोअर देन ध टेम्परेचर ऑफ द हॉट गैस ध हीट इज ट्रांसफर और रिजेक्टेड फ्रॉम द रेफ्रिजरेंट इन दू द आउटसाइड एर ओके एस के आ जगह से आगे क्यू आउटसाइड निकले आटली जगह आटली धीस पोर्सन बराबर आटली जगह तब एक वस्तु मार्क करजो કે ધારો કે સ્કૂટર હોય કે બાઇક હોય બરાબર છે તેનું એન્જિન આપણે બહુ દૂરથી જઈને આવ્યો સો થી બસો કિલોમીટર કાપીને આવ્યો એન્જિન બરાબર ગરમ હોય ત્યારે તમે એમાં ઠંડુ પાણી નાખજો એની ઉપર જ અને જ્યાં પાણી નીચે પડે ને ત્યાં તમે હાથ મૂકજો તમને પાણી ગરમ લાગશે બરાબર છે એવી એવી રીતે આ છે કે અહીંયાથી જે હીટ આવશે ને એ હીટ આગળ જશે ને એટલે શું થાય ખબર છે કે અમુક વસ્તુ જે ગરમ થઈ જાય પાણી એ બહાર નીકળી જશે એમ કે સિસ્ટમમાં આવે તો પછી પાછા પ્રોબ્લેમ થાય બરાબર છે એટલે પછી પાછું કન્ટિન્યુ થશે એના પછી જ રેફ્રિજરન્ટ લીવ ધ આઉટડોર કન્ડેન્સર કોઈલ એઝ વામ લિક્વિડ નાવ વી નીડ ટુ મેક ધ વામ લિક્વિડ રેફ્રિજરન્ટ કોલ્ડ સો ડેટ ઇટ કેન એબઝોર્બ મોર હીટ અગેન ટુ રિપીટ ધ સાયકલ

थर्ड पोर्सन कंडेन्सर कंडेर वाल धेन नाउ सी एप्लीकेशन ऑफ दीट पंप देर आर फ्यू हिटिंग एंड कूलिंग एप्लीकेशन डोमेस्टिक एप्लीकेशन कॉमर्शियल एप्लीकेशन एंड अदर्स ओके सो नाउ

एप्लीकेशन, सी हिअर एड टू वेर एंड एयर टू वाटर हीट पंप्स आर फ्रीक्वेंटली यूज इन ऑफिस एंड रिटेल स्पेस दे आर ऑफ़न इंस्टॉल्ड इन सीले सीलिंग वोइल्स ऑर ऑटोक्लेव्स एंड आर ऑफर सब्सटेंशियली फेवरेबल कॉस्ट कम्पेरिजन्स अगेन्ट कन्वेन्सनल बॉइलर बराबर अमुक जगह बॉइलर सीस्टम कंपनी में हो तो कंपनी में बॉइलर सीस्टम जो अवेलेबल हो तो जरूरी है બરાબર છે એના પછી અધર બરાબર એની એપ્લિકેશન બીજી કઈ અધર એપ્લિકેશન કઈ કઈ હિટ પંપ આર યુઝ ઇન મેની ઇન્ડસ્ટ્રી ટુ રિકવર ધ હીટ ઓર એઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ પ્રોસેસ બરાબર છે હીટને રિકવર કરવા માટે હીટ હીટને રિકવર કરે હીટને રિકવર કરે એટલે ફરીથી એ યુઝ થઈ શકે બરાબર છે સ્વિમિંગ પુલમાં કોઈ વખત વપરાય બરાબર સ્વિમિંગ પુલમાં કેવું હોય કોઈ વખત હીટ વપરાય પ્રાઇમરી પ્રાઇમરી સોર્સ તરીકે બરાબર છે પેલું પાણી કાઢવાનું હોય પાણી નાખવાનું ગરમ પાણી ઠંડુ પાણી એના પછી આવશે સાવર ઓર ટુ ઓગ્યુમેન્ટ એન્ડ એક્ઝિસ્ટિંગ ફોસિલ ફ્યુઅલ સિસ્ટમ ઇન એન્ક્રો સ્વિમિંગ પૂલ ડિયુમિડિફિકેશન ઇઝ નેસેસરી એન્ડ હીટ રિકવર એન્ક્રો એન્ક્રો સ્વિમિંગ પુલ એટલે સ્વિમિંગ પુલ હોય ઉપરથી બધું બંધ હોય બરાબર છે તો એમાં હીટ રિકવર થવું જરૂરી છે ઓકે સો ફ્રોમ ધ વેપર ઇન ધ એર બાય અ ડિહ્યુમિડિફાય ફાયર ઇઝ ઇઝીલી રિટર્ન ટુ હીટ ઇનકમિંગ ફ્રેશ એર ઓર થ્રુ અ હિટ એક્સચેન્જર હિટ એક્સચેન્જરની અંદર પણ કોઈ વખત એ યુઝ થાય છે બરાબર છે સો નાવ હિયર એન્ડિંગ ઓફ હિટ પંપ લેક્ચર સો આઈ રિયલી વન ટાઈમ શેર આપણે શું જોયું તે હું તમને એકવાર ફરી વાર બતાવી દઉં છું ફાસ્ટમાં કે પંપ એટલે શું એના પછી ટાઈપ્સ ઓફ પંપ એના પછી આવશે ટાઈપ્સ ઓફ પંપમાં બે કોમ્પ્રેશન અને એપ્સોપ્સન એના પછી આવશે ફિગર ઓફ ધ કોમ્પ્રેસન એન્ડ એપ્સોપ્શન પંપ સાયકલ એના પછી આવશે અધર ટાઈપ ઓફ પંપમાં બે આવશે વોટર પંપ અને રોક પંપ And up as the GIF the working diagram of the heat pump. It's a detailed process of heat pump work, and this is the main components of heat pump. Last one is the application. So now thanks to all students, all my dear students, to hear the heat pump lecture in Proper manner. So once again, thanks you. Thanks, students.